નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 5, વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ભૂલની સજા એકમ વિશે અભ્યાસ કર્યો. હવે એના સ્વાધ્યાયના એક બે વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે, તો આપણે અભ્યાસ કરીએ. તો પ્રશ્ન નંબર 1, લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? લિંકન ભણવાની સાથે સાથે નોકરી શા માટે કરે છે? તો લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે, કારણ કે તેના અભ્યાસનો ખર્ચ તેના માતા પિતાને પરવડે તેમ નથી, માટે તે અભ્યાસની સાથે નોકરી પણ કરે છે. તો આપણે પ્રશ્નનો જવાબ લખીશું, લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે. કેમ કે તેના અભ્યાસનો ખર્ચ તેના માતા પિતાને પરવડે તે નથી, માટે તે અભ્યાસને સાથે નોકરી કરે છે. ફરી એકવાર પ્રશ્નનું પુનરાવર્તન કરીશું, લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કેમ કરે છે? લિંકન ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે કેમ કે તેના અભ્યાસનો ખર્ચ તેના માતા પિતાને પરવડે તેમ નથી, માટે તે અભ્યાસની સાથે નોકરી કરે છે. શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? પ્રશ્ન નંબર 2, શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? તો જવાબ જોઈએ, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી માટે ગર્વ છે. શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા જિજ્ઞાસુ એટલે કે જાણવાની ઈચ્છા રાખનાર, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ માટે ગર્વ છે. જવાબની વાત કરીએ, અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી લોકો તો પણ ચાલે, પરિશ્રમી અથવા જિજ્ઞાસુ પરિશ્રમી, શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. જિજ્ઞાસુ, પરિશ્રમી, મહેનતુ, કોઈ પણ શબ્દ લખી શકું, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, પરિશ્રમી મહેનતુ એટલે કે અબ્રાહમ લિંકને જાણવાની ઈચ્છા,
મહેનતું પણ એટલું હતું, માટે શિક્ષકને તેવા વિદ્યાર્થીઓ માટે ખૂબ ગર્વ હોય છે. તો શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? તો શિક્ષકને અબ્રાહમ લિંકન જેવા પરિશ્રમી વિદ્યાર્થી માટે ગર્વ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોકડી માંગે છે? લિંકન શિક્ષક પાસે શા માટે બીજી ચોકડી માંગે છે? તો જવાબ છે, લિંકન શિક્ષક પાસે બીજી ચોકડી માંગે છે, કારણ કે વર્ગમાં જે પાઠનો અભ્યાસ કરાવ્યો હતો તે પાઠ વિશે તેને વધુ જાણવાની ઈચ્છા હતી, માટે લિંકન શિક્ષક પાસે બીજી ચોકડી માંગે છે. તેના વિશે વધુ જાણવાની ઈચ્છા હતી, તેના વિશે વધુ જાણવાની ઈચ્છા હતી. લિંકન શિક્ષક પાસે ચોકડી માંગે છે, કારણ કે વર્ગમાં તેણે જે પાઠનો અભ્યાસ કર્યો હતો તેના વિશે વધુ જાણવાની ઈચ્છા હતી, તે માટે તેણે પુસ્તક માંગ્યું. વિદ્યાર્થી મિત્રો, ત્રણે પ્રશ્નો તમારી નોટબુકની અંદર નોંધ કરી લેવી, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને આની નોંધ સુંદર અક્ષરે તમારી બુકની અંદર કરી લો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, લિંકનને કઈ વાતનું વધુ દુઃખ હતું? લિંકનને કઈ વાતનું વધારે દુઃખ હતું? તો લિંકનની ભૂલથી અથવા લિંકનની ગફલતથી પુસ્તક પડી ગયું અને બગડી ગયું તે વાતનું સૌથી વધારે દુઃખ હતું. લિંકનની ભૂલને કારણે પુસ્તક પલળી ગયું અને બગડી ગયું તે વાત સૌથી વધુ દુઃખ હતું. લિંકનની ભૂલને કારણે પુસ્તક પલળી ગયું અને બગડી ગયું તે વાતનું સૌથી વધુ દુઃખ હતું. પ્રશ્ન નંબર 5, સાહેબ અબ્રાહમ લિંકન
ઉત્તરાખંડને મનની શાંતિ માટે કયું કામ સોંપે છે? સાહેબ, અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે રોજ સવારે બાગના છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. ફરી એકવાર જોવા જોઈએ, સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કયું કામ સોંપે છે? સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે રોજ સવારે છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે. રોજ સવારે છોડવાઓને પાણી પીવડાવવાનું કામ સોંપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? તો લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, તેથી શિક્ષકે લિંકનને માફ કર્યો. લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, તેથી શિક્ષકે લિંકને માફ કર્યો. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ત્રણે પ્રશ્નો પુનરાવર્તન કરીએ. લિંકનને કઈ વાતનું વધુ દુઃખ હતું? તો લિંકનની ભૂલને કારણે પુસ્તક પલળી ગયું અને બગડી ગયું, તે વાતનું સૌથી વધારે દુઃખ હતું. પ્રશ્ન નંબર 5, સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે કયું કામ સોંપ્યું? સાહેબ અબ્રાહમ લિંકનને મનની શાંતિ માટે રોજ સવારે છોડવાઓને પાણી પીવડાવવાનું કામ સોંપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, લિંકનને શિક્ષકે શા માટે માફ કર્યો? તો લિંકને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, તેથી શિક્ષકે લિંકનને માફ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રશ્નો